કેમ છે વિદ્યાર્થી મિત્રો, મને એમ છે બધાને સારું જ હશે. તો ચાલો આપણે ચેપ્ટર 2 આપણે પૂરું કરી નાખ્યું છે, હવે આપણે ચેપ્ટર 3 ઉપર આગળ વધશું. ધાતુઓ અને અધાતુઓ. ધાતુ અને અધાતુઓ વિશે તમે બધાએ જાણ્યું જ હશે. ધોરણ 9માં તમે વિવિધ તત્વ વિશે શીખી ગયા છો. તમે જોયું છે કે તત્વ તેમના ગુણધર્મોને આધારે ધાતુ અથવા અધાતુ સ્વરૂપે વર્ગીકૃત કરી શકાય છે. તમારા દૈનિક જીવનમાં ધાતુ અને અધાતુઓ કેટલાક ઉપયોગો વિશે વિચારો. તત્વો ધાતુ અથવા અધાતુના વર્ગીકરણ કરી અને તમે કયા ગુણધર્મો વિચાર કર્યો છે. હવે તમારે કયા કયા ગુણધર્મોનો વિચાર કર્યો છે એ જોઈએ. ધાતુ કોને કહેવાય અને અધાતુ કોને કહેવાય. ધાતુ પાસે કેવા ગુણધર્મો હોય જેના કારણે તમે એને ધાતુ કહી શકો અને અધાતુ પાસે કેવા ગુણધર્મો હોય એ આપણે અધાતુ કહી શકો. આ બધા ગુણધર્મોની ચર્ચા છે આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ કે ધાતુ કોને કહેવાય, અધાતુ કોને કહેવાય, એ બંનેના ગુણધર્મો કેવી રીતે છે, ક્યાં વપરાય છે, ધાતુનું ક્ષરણ છે, એ બધું આપણે આ ચેપ્ટરમાં ડીપમાં જાણીશું. તો પહેલાં વહેલા તો અમારો ટોપિક છે ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટીઝ. કોઈ પણ ભૌતિક ગુણધર્મો કોને કહેવાય. કોઈ પણ પદાર્થના બાહ્ય દેખાવને તેનો ભૌતિક ગુણધર્મો કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુ જેનો શેપ હોય, જેનાથી એ કયા સ્વરૂપમાં મળે છે, પ્રવાહી સ્વરૂપમાં મળે, ઘન સ્વરૂપમાં મળે, વાયુ સ્વરૂપમાં મળે, એ બધું એની ભૌતિક પ્રોપર્ટી કહેવાય. એનો શેપ છે એટલે કે એની સાઇઝ છે, એ બધું કે બધું આપણે ભૌતિક ગુણધર્મો આવે. એના સિવાય એના મેલ્ટિંગ બાષ્પ મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ, ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ બંને છે એ આપણે શું કહેવાય આમાં ભૌતિક ગુણધર્મોમાં આવે છે. કેમ કે એના સિવાય કેમ કે ઉત્કલન બિંદુને બનવાથી આપણે ખબર પડે કે એ છે પ્રવાહી છે, વાયુ છે કે ઘન છે. એટલે આના ઉપરથી આપણે ભૌતિક ગુણધર્મો જોશું. જેમાં પણ બાહ્ય દેખાવ આવતો હોય, રંગની વાત થતી હોય, આ બધી વાત છે એ ભૌતિક ગુણધર્મ આવશે. ભૌતિક ગુણધર્મો તમારા માટે બહુ જ જરૂરી છે, કેમ કે દર વર્ષે 10th સેલામાં સેલા ક્વેશ્ચન ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ભૌતિક ગુણધર્મો અધાતુ અને ધાતુના એક ફેરફાર પૂછાય છે, અથવા તો ધાતુના જો ફેરફાર પૂછાય તો 2-3 માર્કમાં પૂછાય છે. એવી રીતે ધાતુના ગુણધર્મો લખી શકાય, અધાતુના ગુણધર્મો પૂછાય છે. તો આ બધું તમારે પાકું કરીને વધારે રાખવાનું પડશે, કેમ કે સૌથી સહેલો ક્વેશ્ચન છે, તમે વર્ષોથી ભણી ચક્યા છો એટલે આ તો પૂછાય એમ હોય છે. પદાર્થના વર્ગીકરણ માટે સૌથી સરળ માર્ગ એ ભૌતિક ગુણધર્મોની સરખામણી છે. ચાલો આપણે નીચેની પ્રવૃત્તિ દ્વારા અભ્યાસ કરીએ અને 3.1 અને 3.6 માટે નીચેના ધાતુના નમૂના એકત્રિત કરો. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, સીસુ, ઝીંક એવી કોઈ પણ અન્ય ધાતુ સરળતાથી પ્રાપ્ત થતી હોય છે. હવે જો તમારી આજુબાજુ જુઓ કે તમારી આજુબાજુ કેટલી ધાતુઓ આવેલી છે. હવે ધાતુઓ છે જેવી કે લોખંડ છે, ધાતુ છે, તાંબુ છે, એલ્યુમિનિયમ છે, મેગ્નેશિયમ છે, સોડિયમ છે, સીસુ છે, ઝીંક છે અને તેની અન્ય કોઈ ધાતુ છે એ સરળતાથી પ્રાપ્ત થાય છે. હવે આકૃત પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ એકમાં લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમના નમૂના લ્યો. તમને દેખાવતા જો નોંધ કરો, કાચ પેપર વડે ઘસી અને સપાટી સાફ કરો અને ફરીથી તેમને દેખાવ. જ્યારે આપણે સેકન્ડ ચેપ્ટર લીધું હતું ત્યારે મેગ્નેશિયમને આપણે ઘસવામાં આવી હતી. મેગ્નેશિયમને ઘસીને શું કર્યું હતું, ઉપરની જે ઇમ્પ્યુરિટી અશુદ્ધિઓ હતી બધી દૂર કરી હતી. એટલે છે દૂર કરીને આપણે ખબર પડે છે કે કેવી રીતે મેગ્નેશિયમ દૂર થાય. આપણે ઉપરનો જે નમૂનો છે, ધાતુ છે, તેની અશુદ્ધ અવસ્થામાં ચળકાટ સપાટી ધરાવે, શુદ્ધ અવસ્થામાં ચળકાટી સપાટ ધરાવે છે. આ પ્રકારની ધાત્વિક ચમક કહેવામાં આવે છે. હવે દરેક ધાતુ પહેલો ગુણધર્મ છે આપણો, એક્ટિવિટી ઉપરથી આપણે ખબર પડશે કે આ બધી ધાતુ લઈએ અને ધાતુના નમૂનાને ઘસીએ તો શું થશે કે એમાં સપાટીને ઘસીએ તો એનું શુદ્ધ ધાતુ, પહેલાં તો એને અશુદ્ધિ દૂર કરવાની સાફ કરીને કાચ પેપર તરીકે, અને પછી શુદ્ધ ધાતુ અવસ્થા હોય ને ચળકાટ ધરાવતી ધાતુય ચમક કહેવામાં આવે છે. ધાતુઓ ચમક કહીને ધાતુઓની શુદ્ધ ચળકાટ અને ગુણધર્મોને ધાત્વીય ચમક કહેવામાં આવે છે. મેટાલિક લસ્ટર, લસ્ટર મીન્સ કે કોઈ પણ વસ્તુ ચમકતી હોય એને લસ્ટર કહેવામાં આવે છે. હવે એક્ટિવિટી 3.1, જેમ જે એક્ટિવિટી તમને દર્શાવી છે એ એક્ટિવિટીમાં તમારે એ જોવાનું છે કે તમારી એક્ટિવિટી છે એની એક ગુણધર્મ આપેલો છે. જેમ કે આ પહેલી એક્ટિવિટી 3.1 છે, તેમાં મેગ્નેશિયમને એના ચળકાટને એની વાત થાય છે. એટલે પહેલો તમારો ગુણધર્મ છે કે ધાતુની ચળકાટ ધરાવે છે.
હવે બીજી એક્ટિવિટી છે, લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમના નાના નાના ટુકડા કરો, ધારદાર છરી વડે ધાતુને કાપો. પ્રયત્ન કરો કે તમારા અવલોકનને નોંધો અને ચીપિયા વડે સોડિયમનો ટુકડો પકડી રાખો. હજીપડા વડે સોડિયમનો ટુકડો પકડી રાખો અને ચેતવણી, સોડિયમ ધાતુ સાથે હંમેશા ચાતણીપૂર્વક કામ કરવું. ગાળણ પત્રને ગળી વચ્ચે દબાવીને તેને સૂકવું. વોચ ગ્લાસ પર મૂકો, ધરી કાપો અને પ્રયત્ન કરો શું અવલોકન દેખાય છે. કોઈ પણ આમાંથી એક પણ ધાતુ લ્યો અને ધાતુમાં કેમ સોડિયમ જ લેવામાં પહેલાં કીધું, કેમકે સોડિયમ છે એ ફટાફટ કપાઈ જાય છે, સૌથી પોચી ધાતુ સોડિયમ છે, જેના કારણે સોડિયમ લેવાનું કહેવું. મેગ્નેશિયમને એ પણ કપાય છે લોખંડ, પણ એને આપણે કાપવામાં મહેનત લાગે છે, છરી વડે કપાતી નથી એટલી બધી સરળતાથી જેટલી સોડિયમ કપાય છે. તો સોડિયમ છે એને પણ ધ્યાન રાખવું પડશે કે કેમકે સોડિયમ હવાના સંપર્કમાં અથવા પાણીની સંપર્કમાં આવે તો એકદમ એની એક્ટિવિટી, એની જે સક્રિયતા છે એ વધારે છે, જેના કારણે એ શું કહેવાય સળગી ઉઠે છે. તમે વોચ ગ્લાસ પર મૂકો, છરી વડે તેને કાપવાનો પ્રયત્ન કરો. વોચ ગ્લાસ કરો શું થશે, એકદમ તમને સપાટી દેખાશે. તમે જોશો કે સામાન્ય ધાતુ સખત હોય છે, દરેક ધાતુની સખતાઈ અલગ અલગ હોય છે. પહેલો ગુણધર્મ શું હતો, કે તે ચળકાટ ધરાવે છે. બીજો ગુણધર્મ શું છે, એ સખત છે. જ્યારે અપવાદ છે એમાં એક આવશે, આના પછી તમારે આ બધું પૂરું થશે એના પછી એના અપવાદ પણ આવશે, એમાં અપવાદ છે. કઠણ ધાતુ, બધી ધાતુઓ સખત હોય છે, એમાં અપવાદ ધાતુ છે તમારી સોડિયમ છે, એના સિવાય બીજી છે. ત્યારે આપણે અપવાદ ભણશું ત્યારે જોશું. હવે આપણો ત્રીજો ગુણધર્મ પ્રકૃતિ 3.3. લોખંડ, ઝીંક, સીસુ અને તાંબાના ટુકડા લ્યો. લોખંડનો એક ટુકડો કોઈ પર એક ધાતુ પર મૂકો અને હથેળી વડે 4 કે 5 વખત તેને પ્રહાર કરો. શું થશે, હવે તેને પુનરાવર્તન કરો. આ ધાતુના આકારમાં શું ફેરફાર થશે. હવે આ જો તમે લોખંડ ઉપર તમે કોકવાર 2-3 વાર મારી દો તો એના શેપ છે એ પોળા થઈ જશે, ટીપામાં આવે છે. તમે જોશો તમે જોશો કે કેટલીક ધાતુઓ ટીપીને પતરા બનાવી શકાય છે. આ ગુણધર્મને ટીપાણપણાનો ગુણધર્મ કહેવામાં આવે છે. મેલેબિલિટી એટલે કે ટીપાણપણું, કોઈ પણ વસ્તુને ટીપી તો એના પતરા એટલે પતલા પતરા બની શકે, તો આવા પ્રકારના ગુણધર્મો ધાતુમાં જોવા મળે છે. અધાતુના ગુણધર્મો ભેગા જ હોય છે, જે વસ્તુ ધાતુમાં જોવા મળે એ અધાતુમાં જોવા મળે નહીં. જેમ કે પેલો આપણો હતો કે ધાતુ શુદ્ધ અવસ્થામાં ચળકાટ ધરાવે છે, તો એવી રીતે અધાતુઓ છે શુદ્ધ અવસ્થામાં ચળકાટ ધરાવતા નથી, એક્સેપ્ટ હીરો. તમે જોશો કે સામાન્ય રીતે ધાતુ સખત હોય છે અને ધાતુની સખતાઈ અલગ અલગ હોય છે, એવી રીતે અધાતુને એ સખત હોતા નથી. તમે જોશો કે કેટલીક ધાતુઓ ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. આનો ટીપાણપણાનો ગુણધર્મ, તો ટીપાણપણાનો ગુણધર્મ છે એ ધાતુમાં હોય છે, અધાતુમાં હોતો નથી. શું તમે જાણો છો કે સોનું અને ચાંદી સૌથી વધુ ટીપી શકાય એવી ધાતુ છે? હવે તમે જે વિચાર કરો ને, તો સોનું અને ચાંદી છે એ સૌથી વધારે પતલી થઈ ગયા. તમને વરખ જોતા હશો ને, તો વરખ છે એ ચાંદીના વરખને એવું યુઝ કરવામાં શું કામ, કે સોનું છે એ સૌથી વધારે ટીપાણપણાનો ગુણધર્મ ધરાવે છે. સોનાનું પાણી ચડાવવામાં આવે એ બધું આપણે કહીએ છીએ. શું કામ સોનું એકદમ પતલું થઈ શકે છે, ટીપીને પતલા પતલા બનાવી શકાય, કે રોજિંદા જીવનમાં જે ધાતુઓ તાર જોતા હોય તે ધાતુઓની યાદી બનાવો. તમે તાર તો જોયા જ હશે, એલ્યુમિનિયમના તાર હોય, કોપરના તાર હોય, એના સિવાય તમે ક્યાંય સ્ટીલના પણ જોયા હશે કે ઘણી જગ્યાએ તારો અલગ અલગ લોખંડના હોય. તો ધાતુઓને તારમાં ફેરવી, હવે એને જો કોઈ ધાતુને આપણે ખેંચીએ તો એમાં તારમાં ફેરવી શકાય છે, અને તણાવપણાનો ગુણધર્મ કહેવાય છે. જો ધાતુને ટીપી અને એ પોળી થઈ જાય તો એને ટીપાવપણાનો, અને જો એને ખેંચી અને તાર બનાવી શકાય તો તેને તણાવપણાનો ગુણધર્મ કહેવાય છે. સોનું સૌથી તનનમય ધાતુઓ છે. સોનું છે એમાં પાછું સોનું જેવું, સોનુંને સારી રીતે ખેંચી શકાય છે. તમે જાણીને આશ્ચર્ય થશે કે 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબા તાર બનાવી શકાય છે. એટલો લાંબો તાર બનાવી શકાય કે તમે જો
2 કિલોમીટર જેટલો લાંબો તાર બનાવી શકાય ખાલી 1 જ ગ્રામ સોનું લ્યો તો. તે ટીપાઉપણા અને તણાવપણાને કારણે તે ધાતુ આપણી જરૂરિયાતમાં જુદા જુદા આકારો આપી શકાય છે. સૌથી વધારે ટીપાઉપણું ને તણાવપણું હોવાને કારણે ઘણેણામાં ને એમાં વધારે વપરાય છે. આના સિવાયનું એક કારણ છે કે સોનું એક નિષ્ક્રિય છે, નિષ્ક્રિય હોવાને કારણે તેનું શું કહેવાય આપણે એને અસર થતી નથી. ગળામાં આપણે આપણે જે બીજા કાંઈ લોખંડ હોય તો એની આપણે સોજો આવી જાય છે કે એવા બધા કારણો બને છે, જ્યારે સોનામાં એવું થતું નથી. ફરીથી ગુણધર્મો એકવાર પાછા જોઈ લઈએ કે ધાતુના ભૌતિક ગુણધર્મો છે. તેના ભૌતિક ગુણધર્મોમાં પહેલું ગુણધર્મ છે કે તે ચળકાટ ધરાવે છે. અધાતુઓ ચળકાટ ધરાવતા નથી. ધાતુઓ ચળકાટ ધરાવે છે, અધાતુઓ ચળકાટ ધરાવતા નથી. હવે બીજી વસ્તુ છે કે ધાતુઓ નાના ટુકડા સખ્તાઈનો ગુણધર્મ ધરાવે છે, પરંતુ અધાતુઓ સખત હોતા ધાતુઓ સખત હોય છે જ્યારે અધાતુઓ સખત હોતા નથી. આ બધામાં અપવાદ આવશે. એકો એક જે છે, એકો એક ગુણધર્મ છે ભૌતિક ગુણધર્મ, બધામાં તમને અપવાદ એક તો જોવા મળશે. તમારું જે સાઇની સબસ્ટન્સ છે, જેમ કે તમને લસ્ટર કીધું કે તમારું ચળકકાટ ધરાવે છે, એમાં પણ અપવાદ આવશે. જેમ તમારે આ સખત કીધું એમાં પણ અપવાદ આવશે. લોખંડ ઝીંક તમે જોશો કે ટીપાઉપણું અને તણાવપણું ઓલ બધી જ બધી ધાતુઓ ટીપાઉપણું અને તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. હવે ટીપાઉપણું અને તણાવપણાને કારણે જરૂરત તમે કેટલીક વસ્તુઓના નામ આપી શકો છો. રસોઈના વાસણો બનાવવાનો ઉપયોગ કરો છો, તમે જાણો છો કે આ ધાતુ શા માટે વાસણ બનાવવા વપરાય છે? ચાલો જાણવા માટે ચાલો નીચેની પ્રવૃત્તિએ કરીએ. તમે ધાતુના તણાવપણાનો ગુણધર્મ ટીપાઉપણાનો ગુણધર્મ કારણે ધાતુની જરૂરિયાત પ્રમાણે જુદા જુદા. હવે જો પ્રવૃત્તિ 3.5 જો, આ પ્રવૃત્તિ તમે ઘણી વાર જોઈ હશે. આની પહેલાં પણ ઉષ્મા ગણ નયન ને એવું બધું આવ્યું હશે ત્યારે આ પ્રવૃત્તિ જોઈ હશે. હવે સ્ટેમ્પ છે સ્ટોપમાં વચ, સ્ટેન્ડ છે, ક્લેમ્પ છે, ધાતુનો તાર છે, તારનો મુક્ત છેડો છે, ટાંકણી છે અને મીણ છે. આ મીણને ટાંકણી વડે આપણે મીણમાં છે ને ટાંકણી આપણે થોડુંક ઢીલું કરી અને મીણ છે ને ટાંકણીમાં અહીંયા તાર ઉપર લગાડી દેવાનો, ધાતુનો તાર લેવાનો અને તારને મુક્ત છેડો છે ત્યાં. પછી તમારે બર્નર વડે એને ગરમ કરવાનો, ધીમે ધીમે ગરમ કરશો તેમાં અવલોકન કરીએ આપણે જોઈ. એલ્યુમિનિયમ તથા તાંબાનો તાર લ્યો અને તારને દર્શાવેલા સ્ટેમમાં ક્લેમ્પ પર ગોઠવો. ક્લેમ્પ એટલે જે વસ્તુ પકડાય એને. મીણના મદદથી તાર મુક્ત છેડા ઉપર ટાંકડી લગાડો. મીણના મુક્ત મદદથી તારને લગાડો. જ્યાં તાર લગાવ્યો છે તે ક્લેમ્પ નજીકના સ્થાને તેને સ્પિરિટ લેમ્પ અને મીણબત્તી અથવા બર્નર વડે ગરમ કરો. સ્પિરિટ લેમ્પ છે મીણબત્તી અથવા બર્નર વડે ગરમ કરવાનો થશે. જ્યાં તાર લગાવો છો તે ક્લેમ્પને નજીક સ્થાન અને સ્પિરિટ લેમ્પ અથવા મણગરની વડે ગરમ કરો. ધીમે 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 તારને ગરમ કરવામાં આવે છે. થોડા સમય પછી તમે જોશો કે મીણ છે એ ઓગળી જશે અને તમારી ટાંકણી છે એ નીચે પડી જશે. તમે જોવો એમ કે જો જેમ જેમ ગરમ થતું જશે એમ એમ જે તમારી હીટ છે, તમારી ગરમી છે એ આગળ આગળ વધતી જશે. પહેલાં તમે કોઈ વાર જોયા હશો કે તમારું તમે એક જગ્યાએ ગરમ કરતા હશો તો તમારી તપેલી જ છે તો એના બોટમ છે એને નીચે ગરમ થતા હોય, જ્યારે તમે ઉપર આવો ધીમે ધીમે તેનું ગરમ થવાનું ઓછું થઈ જાય. શું એટલે શું કહેવાય, તમારી ગરમ થઈ જાય તપેલી આખે આખી ગરમ થઈ જાય, ભલે ઉપર તમારે તમે એના ઉપર ગેસ રાખેલો ન હોય. તો આવી જ પ્રક્રિયા આમાં થશે. શું થશે, એક છેડો આપણે ગરમ કરીએ છીએ તો બીજા છેડા સુધી તમારી ઉષ્માઓ પહોંચે છે. એટલે આ ઉપરથી આપણે કહી શકાય કે ઉપરયુક્ત દર્શાવેલ ધાતુના ઉષ્માના સારા વાહકો છે.
ઉષ્માના સારા વાહક એટલે સારા પ્રમાણમાં ઉષ્માનું પરિવર્તન કરે છે અને ઈચ ઊંચા ગલનબિંદુ ધરાવે છે. હવે ગલનબિંદુ કોને કહેવાય? જે પદાર્થ પોતાના ઘનમાંથી પ્રવાહી પદાર્થ, જે પદાર્થ ઘનમાંથી પ્રવાહી, જે તાપમાને ઘનમાંથી પ્રવાહી બને તે તાપમાનેનું ગલનબિંદુ કહેવાય. જેમ કે આપણો બરફ છે, ઘન છે, એ વાયુમાં આપણે જ્યારે આપણે પાણીમાં આવીને ત્યારે 0 સેલ્સિયસ જેટલું થાય ને પછી એ ઘનમાં રૂપાંતર થાય, તો આને એનું ગલનબિંદુ કહેવામાં આવે છે. સિલ્વર અને કોપર ઉષ્મા ઉત્તમ વાહકો છે. સીસુ અને પારો સરખામણીમાં ઉષ્મામાં મંદ વાહકો છે. હવે સિલ્વર અને કોપર, સિલ્વર એટલે આપણું ચાંદી. તમે જ્યારે કોઈ વાર જોયા હશે તો ચાંદી છે એના તાર સૌ પહેલાં રાજા મહારાજાના જમાનામાં જ્યારે આપણી શું કહેવાય બ્રિટન સરકાર આપણે લૂંટી નહોતી ને ત્યારે આપણા જે ચાંદીના જ તાર બધે વાપરવામાં આવતા હતા ઉષ્મા માટે. તો ચાંદી છે અને કોપર છે એ ઉત્તમ નમૂનો છે ઉષ્માવાહકનો. ઉષ્માવાહકનો ઉત્તમ નમૂનો છે. અને સીસું અને પારો, સીસું છે એ લેડ છે જે વધારે આપી શકતું નથી, અને પારો છે એ તો હીટનો એને એમાં સારા ઉષ્માનયન છે પરંતુ એ પ્રવાહી છે એટલે ધીમે ધીમે ઉષ્માનયન કરે છે. પારો છે એ તમે થર્મોમીટરમાં વાપરો છો, ઉષ્માનું એ વહન કરે છે પણ એ ધીમે ધીમે ફેલાઈને વહન કરે છે. ઉષ્માના વન વાહકો છે. શું તમે વિદ્યુત પર વહન કરો છો? ચાલો આપણે જાણીએ. શું ધાતુઓ વિદ્યુત વહન કરે છે? ચાલો આપણે જાણીએ. તો અત્યારના ઉષ્માનું વહન આપણે જોયું, હવે આપણે વિચારશું કે ધાતુ વિદ્યુતનું વહન કરે છે. તો આકૃતિ 3.6, પ્રવૃત્તિ 3.6 આકૃતિમાં જો 3.2માં જુઓ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથની ગોઠવણી કરો. પરિપથ કોને કહેવાય? જેમાં એક સ્વિચ હોય, જેમાં તમારા તાર હોય, તેની સાથે બેટરી જોડેલી હોય, આને આપણે પરિપથ કહેશું. તમે 11th chapter એમાં જોયું જ હશે કે વિદ્યુત પરિપથ કોને કહેવાય છે. વિદ્યુત કોષ છે એ તમારી બેટરી છે, બલ્બ છે, વચ્ચે સ્લીપ છે અને ક્લિપ છે. તો ક્લિપ જોડવાથી એના પર વિદ્યુત પ્રવાહ થાય છે અને નથી થતો. હવે આ તાર છે એ ધાતુના તાર છે, તેની ચકાસણી કરો કે ધાતુની અહીં દર્શાવ્યા પ્રમાણે પરિપથ એ અને છેડા વચ્ચે જોડો. હવે એ ને બી વચ્ચે તમારે ધાતુનો એક તાર મૂકી દેવાનો છે. શું બલ્બ પ્રકાશિત થાય છે? જો તમે ધાતુ મૂકશો તો બલ્બ પ્રકાશિત થશે, પરંતુ જો અધાતુ મૂકો તો એમાં પ્રસાર પ્રકાશિત થશે નહીં. ચોક્કસપણે જોયું હશે કે જે તાર તમારા ઘરે વિદ્યુત પહોંચાડે છે તેની પોલિવિનાઇલ ક્લોરાઇડ અથવા તો રબર જેવી સામગ્રી પર પડ લગાડેલું હોય છે. વિદ્યુત તારને શા માટે આ પ્રકાર પદાર્થ વડે પડ લગાડવામાં આવે છે? જ્યારે પ્લાસ્ટિક છે, જે બધા રબડ છે, એ બધા વિદ્યુતના અવાહકો હોય છે. હવે વિદ્યુતના અવાહકો હોવાને કારણે એને ધાતુના તાર ઉપર લગાવવામાં આવે છે, જેના કારણે શોર્ટ ને એવું કાંઈ લાગે નહીં. જ્યારે ધાતુઓ સખત સપાટી પર અફાડવામાં આવે ત્યારે પછાડવામાં આવશે, અફાડવામાંનું હોય તો શું થાય? શું તમે ધ્વનિ ઉત્પન્ન કરશો? હા, કોઈ પણ ધાતુને પછાડવામાં આવે, અફાડવામાં નથી, પછાડવામાં આવે છે, તો તેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. તમે કોઈ પણ ધાતુને ટક 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 કરશો ને તો અવાજ આવશે. તો ધાતુ રણકારયુક્ત હોય છે અને અહીં શકો છો અને શાળાના ઘંટમાં ધાતુઓનો ઉપયોગ કરેલો હોય છે. ત્યારે બેલ વાગે એટલે એમાં ધાતુનો ઉપયોગ હોય છે. મોસ્ટ ઓફલી કોપર ધાતુ હોય, કેમ કે એમાં રણકાર સારો ઉત્પન્ન થાય છે. આના સિવાય લોખંડની પણ બધી ધાતુઓ મિક્સ હોય છે. તમે ચોક્કસ જોયું હશે કે આપણે જો પડ લગાડવામાં ધાતુને સખત સપાટી પર પછાડવાનો રણકાર શાળાના ઘંટ. હવે આપણે આવશે અધાતુ. પહેલાં આપણે ધાતુ વિશે જોયું, હવે અધાતુના ગુણધર્મો જોશું. અગાઉના ધોરણમાં તમે શીખી ગયા કે ધાતુની તુલનામાં અધાતુ ઘણી ઓછી છે. કાર્બન, સલ્ફર, આયોડિન, ઓક્સિજન, હાઇડ્રોજન વગેરે ધાતુઓ કેટલાક ઉદાહરણ છે અને અધાતુઓ ઘન અથવા વાયુ સિવાય કેમ કે બ્રોમિન પ્રવાહી સ્વરૂપમાં હોય છે. અધાતુઓ મોસ્ટ ઓફલી, જો ધાતુ મોસ્ટલી ઘન સ્વરૂપમાં જ મળે છે અને એક જ અપવાદ છે એમાં પ્રવાહી છે એ.
પારો છે એ ધાતુ મોસ્ટ ઓફલી ઘન સ્વરૂપમાં મળે, જ્યારે અધાતુઓ છે એ મોસ્ટલી વાયુ સ્વરૂપમાં મળે અને ઘન સ્વરૂપમાં મળે. એમાં એક જ અપવાદ છે જે બ્રોમિન છે. બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપે મળે છે, એ વોલાટાઇલ હોય, બહુ જ શું કહેવાય ઉડી જાય એવું હોય. તમે બ્રોમિન ખોલો ને તેની અંદરથી પીળા પીળા ધુવાણા નીકળે. એટલે બ્રોમિન છે એનું ગલનબિંદુ બહુ જ નીચું હોય છે, જેના કારણે એ પ્રવાહી સ્વરૂપમાં મળે છે. શું અધાતુ પણ ધાતુ જેવી ભૌતિક ગુણધર્મ ધરાવે છે? શોધી કાઢો. જેમ ધાતુના છે એમ અધાતુના છે, જે ધાતુ નથી એ બધા અધાતુ છે. જેમ કે ધાતુઓ છે એ રણકાર ઉત્પન્ન કરે, અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતા નથી. ધાતુ છે એમાં શું થશે? વિદ્યુત અને ઉષ્માનું વહન થશે, જ્યારે અધાતુમાં થશે નહીં. જેમ ધાતુને ચળકાટ ધરાવે છે એમ અધાતુ ચળકાટ ધરાવતા ધાતુ ધાતુ અને અધાતુ સંબંધિત અવલોકન કોષ્ટકને સંકલન કરો. તત્વ લ્યો, એની સંજ્ઞા લ્યો. કોઈ પણ તત્વ છે, સપાટીના પ્રકાર, સખતાઈ, ટીપાળપણું, તણાવપણું, વિદ્યુતનું વહન અને રણકાર યુક્ત અવાજ, બધી ધાતુ અને અધાતુના જોવો. આવી વસ્તુ તમે કરી શકશો નહીં, કેમ કે તમને ધાતુ મળતી નથી ને તમને કંઈક આવી ખબર હોય નહીં. પરંતુ જ્યારે તમે પાંચમું ચેપ્ટર ભણશો ત્યારે તમને ખબર પડશે કે કેટલી ધાતુઓ છે. પીરિયોડિક ટેબલ છે તમારું આવર્ત કોષ્ટક, એમાં કેટલી ધાતુઓ છે, કેટલી અધાતુઓ છે એના વિશે જાણશો. નોંધેલા અવલોકનમાં આપણે આધારે વર્ગના ધાતુ અને અધાતુને સામાન્ય ભૌતિક ચર્ચા કરો અને ચોક્કસપણે તારણ પહોંચે છે. માત્ર તત્વોના ભૌતિક ગુણધર્મને આધારે જ વર્ગીકરણ કરી શકીએ નહીં, કારણ કે તેના ઘણા અપવાદો છે. અને ઉદાહરણ તરીકે આયોડિનમાં તમે શીખી ગયા કે ધાતુની તુલનામાં અધાતુ ઓછી કાર્બનવાળું આપણે જોયું. હવે આપણે વન બાય વન બધાએ અપવાદ પૂછે. અપવાદ પણ પૂછાય છે, બે માર્કમાં તમારે અપવાદ, અથવા તો હવે તો તમારે એમસીક્યુ થોડાક આવશે તો એમસીક્યુમાં પણ અપવાદ પૂછાય છે. તો તમારે અપવાદ બધા યાદ રાખવા પડશે. પારા સિવાયની તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. પારો છે એક જ એવો છે જે પ્રવાહી સ્વરૂપે છે, જ્યાંકી બધા છે એ ઘન સ્વરૂપે છે. બીજું શું છે? તેના ધાતુઓ ઊંચા ગલનબિંદુ ધરાવે છે. બધા ધાતુઓ ઊંચા ગલનબિંદુ ધરાવે છે, પરંતુ ગેલિયમ, સીઝિયમ આ બંને ધાતુ એવી છે જેના ગલનબિંદુ ઘણા નીચા છે. અને આ બે ધાતુ તમારી હથેળીમાં રાખવાતા પીગળી જાય. જો તમે એમને તમારી હથેળીમાં રાખશો ને તો પણ આ ધાતુ પીગળી જશે. ગેલિયમ અને સીઝિયમ, ગેલિયમ અને સીઝિયમ આ બંને ધાતુઓ છે એ કેવી છે કે એનું ગલનબિંદુ નીચા છે. બધા ધાતુના ગલનબિંદુ ઊંચા. પેલો આપણો પારો છે, પારો એ ઘન સ્વરૂપે નથી મળતો, પ્રવાહી સ્વરૂપે મળે છે. બાકી બધી ધાતુઓ ઘન સ્વરૂપ મળે છે. બીજો તમે કર્યો એ છે તમારું સીઝિયમ અને ગેલિયમ. સીઝિયમ અને ગેલિયમના તાપમાન નીચા હોય છે, જે બે ધાતુ તમારી હથેળીમાં રાખતા પીગળી જશે. આયોડિન અધાતુ છે પરંતુ તે ચમકદાર છે. આયોડિન છે મોસ્ટ ઓફલી આપણે એમ કે ધાતુ બધી ચળકાટ ધરાવે છે, અધાતુ ચળકાટ ધરાવતી નથી, પરંતુ આયોડિન એક એવું છે જે ચળકાટ ધરાવે છે.